होळी धुळेटीना पर्व पर अनेक लोको पोताने वतन तरफ जता होय छे त्यारे सूरतमां महत्वपूर्ण निर्णय होळीने ध्यानमां लईने एसटी विभाग द्वारा लेवायो अने वधारानी बसो दोड़ावानी व्यवस्था करवामां आवी छे। खास करीने दाहोद गोधरा माटे वधारानी बसोनी व्यवस्था करवामां आवी छे। ધૂળેટીના તહેવાર નિમિત્તે સુરતથી અલગ અલગ જે દાહોદ અને જે ગોધરા બાજુ જે રહેતા જે શ્રમજીવીઓ છે તેમના માટે સુરત એસટી વિભાગ તરફથી અલગ અલગ જે કહી શકાય છે જે એક્સ્ટ્રા જે બસો છે તે મૂકવામાં આવી છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અલગ અલગ 25,000થી વધુ જે પેસેન્જરો છે જે સુરતથી દાહોદ ગોધરા પંચમહાલ તે વિસ્તારની અંદર જે મુસાફરી કરી ચૂક્યા છે અને સુરત એસટી વિભાગ તરફથી અલગ અલગ જે એક્સ્ટ્રા બસો પણ છે મૂકવામાં આવી છે। અત્યાર સુધી વાત કરવામાં આવે તો જે રીતે કહી શકાય છે 5,00,000થી વધુની જે ઇન્કમ છે તે આ એક્સ્ટ્રા બસોની અંદર થઈ છે। દ્રશ્યોની અંદર પણ જે રીતે જોઈ શકાય છે કે લોકો છે હોળી ધૂળેટીના જે તહેવાર નિમિત્તે જે રજા હોય છે અને તેના કારણે લોકો પોતાના વતન પોતાના જે ગામની અંદર જે ઉજવણી કરવા જતા હોય છે આ જે દ્રશ્યો છે તે આપને બતાવવાના જે પ્રયત્ન કરીશું। જે રીતે લોકો છે પોતાની ફેમિલી સાથે જે પોતાના આજે વતન તરફ જતા હોય છે એટલે આજે આખા સુરત એસટી વિભાગ તરફથી અલાયદી એક વ્યવસ્થા કરી છે લોકોને મુશ્કેલી ના પડે જે રીતે હોળી ધૂળેટીના જે તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસો પણ નું આયોજન કરવામાં આવી છે। તારીખ 14/3/2022 થી 17/3 સુધીની આજે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે અહીંયા આજે ટિકિટ ભાડું પણ લખવામાં આવ્યું છે દાહોદના 245, ગોધરાના 200 અને જાલોદના 250। એટલે કહી શકાય છે કે અલગ અલગ જે ગામડાઓ છે અલગ અલગ જે લોકો છે અહીંયા દર્શનની અંદર જોઈ શકાય છે કે સુરતની અંદર મોટા પ્રમાણમાં જે ઇન્ડસ્ટ્રી આવેલી છે મોટા પ્રમાણમાં કન્સ્ટ્રક્શનનું જે કામ છે કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા આજે દાહોદ ગોધરા અને પંચમહાલના જે કામ કરતા લોકો છે તે જઈ રહ્યા છે કા ઈ દેલે ગાવ ઓળી કેલી હા કેટલે દિન 15 દિન ફેમિલી કે સર હા જે રીતે જોઈ શકાય છે કે ફેમિલી સાથે છે લોકો છે હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે પોતાના જે વતન તરફ જઈ રહ્યા છે। આ જ રીતે સુરત રેલવે સ્ટેશન ઉપર આ સ્થિતિ આજે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલજો સુથાર, TV9 સુરત। સાથે રોકાઈએ એક બ્રેક માટે, આપ જોતા રહો TV9।